हेलो एवरीवन, आ वीडियो ની અંદર આપણે સ્વિચ સ્ટેટમેન્ટ વિશે સ્ટડી કરીશું. સ્વિચ સ્ટેટમેન્ટ એ સિમ્પલ ઇફ તેમજ ઇફ એલ્સ સ્ટેટમેન્ટ ની જેમ એક કન્ડિશનલ સ્ટેટમેન્ટ છે, એટલે કે એનું એક્ઝિક્યુશન પાથ એક કન્ડિશન ના બેઝ ઉપર ડિસાઇડ થાય છે. હવે એની સિન્ટેક્સ સમજીએ તો સૌપ્રથમ સ્વિચ કરીને એક કીવર્ડ આપણે લખેલો છે, એની પછી આપણે વિધિન ધ પેરેન્થેસિસ ક્વિક એક્સપ્રેશન લખેલું છે. આ એક્સપ્રેશન એક કોઈ પણ ટાઈપનું એક્સપ્રેશન હોઈ શકે છે, જેની અંદર આપણે એરિથમેટિક, લોજિકલ, રિલેશનલ, કન્ડિશનલ એક્સપ્રેશન મૂકી શકીએ છીએ. આ સિવાય આપણું એક્સપ્રેશન એ ઓપરેન્ડનું બનેલું હોવાથી આપણે એક્સપ્રેશનની જગ્યાએ ઓપરેન્ડ પણ અહીંયા લખી શકીએ છીએ. પરંતુ અહીંયા એક ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે જે પણ એક્સપ્રેશન કે ઓપરેન્ડ આપણે લખીએ છીએ એ માત્ર અને માત્ર ઇન્ટીજર અથવા કેરેક્ટર ટાઈપમાં જ આપણે લખી શકીએ છીએ. એનો ઇનડાયરેક્ટલી મિનિંગ એવો થયો કે સ્વિચ સ્ટેટમેન્ટ આપણું ફ્લોટ, ડબલ અને લોંગ ડબલ ઉપર કામ કરતું નથી. હવે સ્વિચની બોડી આપણે જોઈએ તો એની અંદર આપણે કેસ વેલ્યુ 1, કેસ વેલ્યુ 2 અપ ટુ કેસ વેલ્યુ n, ટોટલ n કેસીસ લીધેલા છે, જ્યાં કેસ એ સ્વિચની જેમ એક કીવર્ડ છે. વેલ્યુ 1 થી લઈને વેલ્યુ n સુધી એ આપણા કોઈ પણ કોન્સ્ટન્ટ્સ કે એક્સપ્રેશન્સ હોઈ શકે છે, પરંતુ આ કોન્સ્ટન્ટ્સ અને એક્સપ્રેશનને આપણે એક્સપ્રેશન જે આપણું મેઇન છે એની સાથે કમ્પેર કરવાના હોવાથી એ પણ આપણા ઇન્ટીજર કે કેરેક્ટર જ હોય છે. એની પછી આપણે જોઈ શકીએ છીએ કે દરેક કેસ સ્ટેટમેન્ટની પછી આપણે અમુક સ્ટેટમેન્ટ્સ લખેલા છે. આ સ્ટેટમેન્ટ્સ એ આપણા 0 અથવા મોર સ્ટેટમેન્ટ્સનું લિસ્ટ છે. એની પછી આપણે બ્રેક સ્ટેટમેન્ટનો યુઝ કરેલો છે અને આ બ્રેક એ પણ આપણું એક કીવર્ડ છે. દરેક કેસ પતી ગયા પછી આપણે ડિફોલ્ટ એક બ્લોક મૂકેલો છે અને એમાં જે ડિફોલ્ટ વર્ડ યુઝ કર્યો છે એ પણ આપણો એક કીવર્ડ છે, અને એની અંદર આપણે જે પણ સ્ટેટમેન્ટ યુઝ કરીએ છીએ એ આપણા આગળ જે રીતે જોયા એ પ્રમાણે 0 અથવા મોર સ્ટેટમેન્ટનું લિસ્ટ છે. બીજી એક ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે અહીંયા આગળ આપણે જે યુઝ કરીએ છીએ ડિફોલ્ટ બ્લોક એ અને જે પણ બ્રેક યુઝ કરીએ છીએ એ બંને વસ્તુ ઓપ્શનલ છે, એટલે કે એ ના લખીએ તો આપણને આપણું કમ્પાઇલર એરર આપતું નથી. આ સિવાય જેવી રીતે અહીંયા આગળ આપણે કેસીસ n સુધી લીધેલા છે, પરંતુ જ્યારે આપણે પ્રેક્ટિકલ્સ કરવા જઈએ ત્યારે મેક્સિમમ આપણે 256 કેસીસ લઈ શકીએ છીએ. હવે આનું એક્ઝિક્યુશન સમજીએ તો અહીંયા રહેલું જે એક્સપ્રેશન છે એની વેલ્યુની કમ્પેરિઝન આપણા કેસની વેલ્યુ સાથે થાય છે, એટલે કે જો એક્સપ્રેશનની વેલ્યુ વેલ્યુ 1 સાથે કમ્પેર થાય અને જો ઇક્વલ મળે તો બ્લોક 1ના સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય છે, જો ઇક્વલ ના મળે તો વેલ્યુ 2 સાથે એની કમ્પેરિઝન થાય છે, જો વેલ્યુ 2 સાથે પણ ઇક્વલ મળે તો બ્લોક 2ના સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય છે, અને જો ના મળે તો એની પછીની કમ્પેરિઝન થાય છે વેલ્યુ 3 સાથે. એનો મિનિંગ એવો થયો કે જ્યાં સુધી આપણને એક્સપ્રેશનની વેલ્યુ કોઈ પણ કેસની વેલ્યુ સાથે ઇક્વલ થતી નથી ત્યાં સુધી આપણે એક પછી એક કેસ ચેક કરતા જઈએ છીએ, અને જેવી આપણને ફર્સ્ટ વેલ્યુ સરખી મળે છે તો એની અપ્રોપ્રિએટ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય છે, અને એની પછી આપણે બ્રેક લખેલું હોવાથી આપણે સ્વિચની બહાર જતા રહીએ છીએ. પરંતુ જો એક પણ કેસીસ આપણા વેલ્યુ સાથે એટલે કે એક્સપ્રેશન સાથે કમ્પેર થતા નથી તો એવા કેસની અંદર આપણું ડિફોલ્ટ બ્લોક જે પણ છે એ એક્ઝિક્યુટ થાય છે. તો આ ટાઈપનું ઓલરેડી આપણે એક સ્ટ્રક્ચર ભણી ચૂક્યા છે, અને જે છે મલ્ટિપલ ઇફ એલ્સ. તો એનો મિનિંગ એ થયો કે સ્વિચ અને મલ્ટિપલ ઇફ એલ્સ લગભગ સેમ રીતે કામ કરે છે. હવે આ વસ્તુને આપણે એક્ઝામ્પલ થ્રુ સમજીએ તો
અહીંયા આગળ આપણે લખ્યું છે ઇન્ટીજર a ઇઝ ઇક્વલ્સ ટુ 2 અને ત્યારબાદ સ્વિચની અંદર આપણે a પાસ કરેલો છે. હવે a ની વેલ્યુ જે 2 હોય છે તો એનો મતલબ એ થયો કે કેસ 2 કરીને કંઈક આપણે હોવું જોઈએ. તો ફર્સ્ટ કેસ 1 છે, દેટ મીન્સ a ઇક્વલ છે નહીં, એટલે આ એક્ઝિક્યુટ નહીં થાય. સેકન્ડ કેસ 2 છે, દેટ મીન્સ અહીંયા આગળ આપણી કેસની વેલ્યુ અને આપણા એક્સપ્રેશનની વેલ્યુ મેચ થાય છે, તો એવા કેસમાં આપણને જે પણ પ્રિન્ટએફ ફંક્શન લખેલું છે એ આપણું પ્રિન્ટ થઈને આઉટપુટ આપશે. એની પછી બ્રેક લખેલું હોવાથી આપણે સ્વિચની બહાર જતા રહીશું. હવે સપોઝ આપણે અહીંયા આગળ લખેલા બ્રેક લખતા નથી અને ફરીથી આપણે આનો આ પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરવા જઈએ છીએ, એ વખતે ફરીથી આપણે એવું ચેક કરીએ કે એની વેલ્યુ 1 સાથે કમ્પેર કરીએ તો નેચરલ કેસમાં ઇક્વલ નથી, એની વેલ્યુ 2 સાથે ઇક્વલ કરીએ તો એ સરખા છે. દેટ મીન્સ આ પ્રિન્ટએફ ફંક્શન આપણું ઇવોલ્યુટ થશે. પરંતુ એની પછી આપણે બ્રેક લખેલું નથી એટલે આપણું કમ્પાઇલર એવું સમજે છે કે હવે પછી જે પણ વસ્તુ લખેલું છે એ બધી જ વસ્તુ આ કેસ 2 નો પાર્ટ છે, એટલે કે એ ડિફોલ્ટને ઇગ્નોર કરીને કેસ 2 નો પાર્ટ સમજી લે છે અને એટલા માટે આ પ્રિન્ટએફ ફંક્શન પણ આપણને પ્રિન્ટ થઈને મળે છે. તો એનો મિનિંગ એ થયો કે જો બ્રેક ના લખીએ તો આપણે ફર્સ્ટ જ્યારે મેચિંગ કેસ મળે છે એની પછીનું જે પણ વસ્તુ લખેલી હોય સ્વિચ કેસની અંદર એ બધે જ બધી વસ્તુ ઇવાલ્યુએટ થાય છે, તો આ આપણને ખોટા આઉટપુટ તરફ લઈ જાય છે અને એટલા માટે જ આપણે બ્રેક લખવું જોઈએ. બીજી એક ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે ડિફોલ્ટ સ્ટેટમેન્ટ તમે સ્વિચની અંદર ગમે તે જગ્યાએ લખી શકો છો, પરંતુ પ્રોગ્રામિંગ ફેટર્નિટીની અંદર ડિફોલ્ટ સ્ટેટમેન્ટને હંમેશા લાસ્ટમાં લખવામાં આવે છે અને એટલા માટે જ આપણે ડિફોલ્ટ પછી બ્રેક ના મૂકીએ તો પણ ચાલે. હવે એનો ફ્લોચાર્ટ સમજીએ તો સૌ પ્રથમ આપણે એક એક્સપ્રેશન લઈએ છીએ અને એ એક્સપ્રેશનની વેલ્યુ વેલ્યુ 1 સાથે કમ્પેર કરીએ છીએ. જો સરખી હોય તો સ્ટેટમેન્ટ 1 એક્ઝિક્યુટ થાય છે, સરખી ના હોય તો વેલ્યુ 2 સાથે કમ્પેર કરવા જાય છે. જો એની સાથે સરખી હોય તો સ્ટેટમેન્ટ 2 એક્ઝિક્યુટ થાય છે, સરખી ના હોય તો સ્ટેટમેન્ટ વેલ્યુ 3 સાથે કમ્પેર કરવા જાય છે. એવી જ રીતે આપણે લાસ્ટમાં જો એક પણ વેલ્યુ સાથે કમ્પેર થતી નથી તો આપણે વેલ્યુ n ઉપર આવીએ છીએ અને જો વેલ્યુ n સાથે કમ્પેર થાય તો આપણે સ્ટેટમેન્ટ n એક્ઝિક્યુટ કરીએ છીએ, પરંતુ જો ના થાય તો લાસ્ટમાં આપણા ડિફોલ્ટ બ્લોકના જે પણ સ્ટેટમેન્ટ હોય એ એક્ઝિક્યુટ થઈ જાય છે. દરેકે દરેક જે પણ આપણા સ્ટેટમેન્ટ છે એમાંથી કોઈ પણ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય એની પછી આપણે લાસ્ટમાં સ્વિચ પછીના જે પણ સ્ટેટમેન્ટ હોય એને એક્ઝિક્યુટ કરી શકીએ છીએ. હવે આપણે આગળ જોયું એ મુજબ કે સ્વિચ અને મલ્ટીપલ ઇફેલ્સની કામગીરી લગભગ સેમ છે, પરંતુ મલ્ટીપલ ઇફેલ્સ એ ટુ વે બ્રાન્ચિંગ છે, જ્યારે સ્વિચ સ્ટેટમેન્ટ છે એ મલ્ટી વે બ્રાન્ચિંગ છે. આ એક સિગ્નિફિકન્ટ ડિફરન્સ છે. હવે આપણે થોડા પ્રોગ્રામ જોઈએ તો અહીંયા આગળ આપેલા પ્રોગ્રામમાં આપણે એક વેરિયેબલ ડે નામનો ક્રિએટ કર્યો છે જેની ડેટા ટાઈપ ઇન્ટીજર છે. ત્યાર પછી એક પ્રિન્ટએફ થ્રુ મેસેજ પ્રિન્ટ કરાયો છે જે બંને ટેસ્ટ રનમાં આપણને પ્રિન્ટ થઈને દેખાય છે. એની પછી આપણે ડેની વેલ્યુ લીધેલી છે યુઝર પાસેથી, જે ફર્સ્ટ કેસમાં આપણે 6 લીધેલી છે, સેકન્ડ કેસમાં આપણે -1 લીધેલી છે. હવે સ્વિચની અંદર આપણે ડે પાસ કરાયેલું છે, દેટ મીન્સ ફર્સ્ટ કેસમાં આપણે અહીંયા આગળ 6 પાસ કર્યું છે. એનો મિનિંગ એવો થયો કે આપણને ક્યાંક કેસ 6 મળવા જોઈએ. તો આપણે જોઈ શકીએ કે પહેલા 1, 2, 3, 4, 5 અને 6, યસ આપણને અહીંયા આગળ કેસ 6 મળે છે, એટલે એમાં જે પણ પ્રિન્ટએફ ફંક્શન છે ફ્રાઈડે એ આપણને આઉટપુટ તરીકે મળે છે અને ત્યારબાદ બ્રેક લખેલું હોવાથી આપણે સ્પીચની બહાર આવી જઈએ છીએ અને એ પછી ગેટ સીએચ ફંક્શન અને આપણો પ્રોગ્રામ ત્યાં આગળ ટર્મિનેટ થઈ જાય છે. સેકન્ડ કેસની અંદર આપણે ડેની વેલ્યુ -1 નાખેલી છે, તો એનો મિનિંગ એવો થયો કે આપણે કેસ -1 ક્યાંક હોવું જોઈએ, પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે આપણે કોઈ પણ જગ્યાએ કેસ -1 લીધેલું નથી. એનો મતલબ કે ડિફોલ્ટ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે અને એમાં આપણે ઇનવેલિડ ડે જે પણ લખેલું છે એ આપણને આઉટપુટ તરીકે મળે છે. હવે બીજો એક પ્રોગ્રામ જોઈએ તો અહીંયા આપણે એ નામનો ઇન્ટીજર વેરિયેબલ ડિક્લેર કરેલો છે
ત્યાર બાદ એક સિમ્પલ મેસેજ આપ્યો છે જે બંને ટેસ્ટ રનની કેસમાં આપણે જોઈ શકીએ છીએ એ મેસેજ ત્યાર બાદ એની વેલ્યુ યુઝર પાસેથી લીધેલી છે જે ફર્સ્ટ કેસમાં -23 અને સેકન્ડ કેસમાં 0 લીધેલી છે હવે સ્વિચની અંદર આપણે એ મોડ્યુલો 2 કર્યા છે એનો મતલબ કે આપણે ફર્સ્ટ કેસમાં -23 મોડ્યુલો 2 કરવા પડશે અને જે આપણને आंसर तरीके 1 આપશે હવે આ જે 1 છે એની આપણે કેસ 0 સાથે કમ્પેર કરીએ તો ઇક્વલ થતા નથી પણ કેસ 1 સાથે મેચ થઈ જશે એટલા માટે એની અંદર રહેલો મેસેજ આપણને પ્રિન્ટ થાય છે જ્યાં આપણે પર્સન્ટેજ d ની વેલ્યુ a થી રિપ્લેસ કરીએ છે હાલમાં આપણી એની વેલ્યુ -23 છે એટલે -23 ઇઝ ઓડ આપણને આઉટપુટ તરીકે મળે છે સેકન્ડ કેસની અંદર આપણે 0 મોડ્યુલો 2 કરીએ છે અને જ્યારે 0 મોડ્યુલો 2 કરવા જઈએ ત્યારે આપણને આઉટપુટ તરીકે 0 મળે છે એનો મતલબ એ કે કેસ 0 આપણો એક્ઝિક્યુટ થશે અને ત્યાં આગળ આપણે એવું લખ્યું છે કે પર્સન્ટેજ d ઇઝ ઇવન અને a જ્યાં આગળ આપણે પર્સન્ટેજ d ની વેલ્યુ a થી રિપ્લેસ થશે ધેટ મીન્સ 0 ઇઝ ઇવન તરીકે આઉટપુટ મળશે એની પછી આપણે એક પ્રોગ્રામ લખ્યો છે જ્યાં આગળ આપણે બે વેરિયેબલ ડિક્લેર કર્યા છે ઇન્ટીજર માર્ક્સ અને ઇન્ડેક્સ એની પછી આપણે સિમ્પલ પ્રિન્ટર ફંક્શન થ્રુ એક મેસેજ પ્રિન્ટ કરાયો છે જે આપણને ત્રણેય ટેસ્ટ રનની અંદર દેખાઈ રહ્યો છે હવે યુઝર પાસેથી આપણે માર્ક્સની વેલ્યુ ઇન્સર્ટ કરાવી છે જે ફર્સ્ટ કેસમાં આપણે 23 સેકન્ડ કેસમાં 57 અને થર્ડ કેસમાં -5 લીધેલી છે હવે જ્યારે આપણે આ માર્ક્સની કમ્પેરિઝન કરીએ છીએ ઇફ એલ્સની કન્ડિશનમાં તો માર્ક્સ ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ 0 એન્ડ માર્ક્સ લેસ દેન ઇક્વલ્સ ટુ 100 ધેટ મીન્સ 0 થી 100 ની વચ્ચે માર્ક્સની વેલ્યુ હોય તો આપણે માર્ક્સ ડિવાઇડેડ બાય 10 કરીએ છીએ અને જો એના સિવાયની કોઈ પણ વેલ્યુ હોય તો આપણે -1 કરીએ છીએ ઇન્ડેક્સની વેલ્યુ તો ફર્સ્ટ કેસમાં માર્ક્સની વેલ્યુ 0 થી 100 ની વચ્ચે હોવાથી 23 ડિવાઇડેડ બાય 10 જે આપણને 2 આન્સર આપે છે સેકન્ડ કેસમાં આપણને 57 ડિવાઇડેડ બાય 10 5 આન્સર આપે છે અને થર્ડ કેસમાં માર્ક્સની વેલ્યુ 0 થી 100 ની વચ્ચે નથી હોવાથી આપણને ઇન્ડેક્સની વેલ્યુ -1 આપે છે હવે તમે સ્વિચને ધ્યાનથી જોશો તો ત્યાં આગળ આપણે એવું લખ્યું છે કેસ 10 ત્યારબાદ કેસ 9 અને કેસ 8 એનો મીનિંગ એવો થયો કે કેસ 10 ની અંદર આપણે એક પણ સ્ટેટમેન્ટ નથી લખ્યું કેસ 9 ની અંદર પણ આપણે એક સ્ટેટમેન્ટ નથી લખ્યું કેસ 8 ની અંદર આપણે સ્ટેટમેન્ટ લખ્યું છે તો જ્યારે આપણું ઇન્ડેક્સ વેલ્યુ કેસ 10 સાથે મેચ થાય તો આપણે હમણાં જોયું હતું એ મુજબ કે એ બ્રેક લખેલું ના હોય તો એની પછીના બધી જ વેલ્યુને એ કન્સિડર કરશે દેટ મીન્સ કેસ 10 આપણને કેસ 9 ઉપર લઈ જાય કેસ 9 આપણને કેસ 8 ઉપર લઈ જાય અને કેસ 8 આપણને આઉટપુટ તરીકે ડિસ્ટિંક્શન પ્રિન્ટ કરીને આપે અને ત્યારબાદ બ્રેક થઈ જાય એનો મીનિંગ એ થયો કે 10 9 અને 8 માટે આપણું આ પ્રિન્ટએફ વર્ક કરે છે 7 અને 6 માટે આપણું આ પ્રિન્ટએફ વર્ક કરે છે 5 માટે આ પ્રિન્ટએફ વર્ક કરે છે જ્યારે 4 3 2 1 અને 0 માટે આપણું આ પ્રિન્ટ કરે છે અને બાકીના દરેક કેસમાં આપણું ડિફોલ્ટ પ્રિન્ટએફ ફંક્શન વર્ક કરે છે હવે ફર્સ્ટ કેસમાં આપણી ઇન્ડેક્સની વેલ્યુ 2 હોવાથી આપણને આ જે 2 વાળું પ્રિન્ટએફ ફંક્શન છે ફેલ એ આઉટપુટ તરીકે મળે છે સેકન્ડ કેસમાં આપણી વેલ્યુ 5 છે તો એ કેસની અંદર આપણે 5 સાથે મેચ થતું સેકન્ડ ક્લાસ જે છે એ આઉટપુટ તરીકે મળે છે અને થર્ડ કેસમાં આપણી વેલ્યુ -1 છે જે એક પણ કેસ સાથે મેચ નથી થતું એટલા માટે આપણને ડિફોલ્ટ આઉટપુટ ઇનવેલિડ માર્ક્સ મળે છે હજુ એક પ્રોગ્રામ આપણે જોઈએ તો ત્યાં આગળ આપણે બે ઇન્ટીજર વેરિયેબલ a અને b ડિક્લેર કરેલા છે એક ફ્લોટ વેરિયેબલ આન્સર ડિક્લેર કરેલો છે એક કેરેક્ટર વેરિયેબલ ઓપરેટર ડિક્લેર કરેલો છે એની પછી સિમ્પલ એક મેસેજ પ્રિન્ટ કરાયો છે જે બંને ટેસ્ટ રનની અંદર આપણને દેખાઈ રહ્યો છે
त्यार बाद आपणे ऑपरेटरनी वेल्यू यूजर पासेथी लीधेली छे यूजिंग गेट CHE फंक्शन જેમાં આપણે ફર્સ્ટ કેસમાં મોડ્યુલ લીધેલા છે અને સેકન્ડ કેસમાં બીટ ટ્વાઇસ XOR લીધેલા છે. એની પછી ફરીથી આપણે સિમ્પલ પ્રિન્ટર ફંક્શન લખ્યું છે જેની અંદર એન્ટર ટુ નંબર્સ જે આપણને બંને કેસની અંદર આપણને જોવા મળી રહ્યા છે. ત્યારબાદ સ્કેનએફ ફંક્શનની અંદર આપણે બે વેલ્યુ A અને B યુઝર પાસેથી લેવડાયેલી છે. આ વેલ્યુ ફર્સ્ટ કેસમાં 23 અને 5 છે અને સેકન્ડ કેસમાં પણ 23 અને 5 છે. હવે આપણે ઓપરેટરની વેલ્યુ સ્વિચ કેસની અંદર મૂકેલી છે. તો ફર્સ્ટ કેસમાં આપણો ઓપરેટર મોડ્યુલ છે જેની કમ્પેરિઝન પ્લસ સાથે થશે તો ઇક્વલ નથી, માઇનસ સાથે ઇક્વલ નથી, મલ્ટિપ્લિકેશન સાથે ઇક્વલ નથી, ડિવાઇડ સાથે ઇક્વલ નથી, પરંતુ મોડ્યુલો સાથે ઇક્વલ થશે કેમ કે આપણે મોડ્યુલો જ નાખ્યા છે. એટલા માટે આન્સર તરીકે આપણને A મોડ્યુલ B ધેટ મીન્સ 23 મોડ્યુલ 5 એનો આન્સર આપણને મળે છે 3, જે આઉટપુટમાં તમે જોઈ શકો છો કે મોડ્યુલો ઇઝ ઇક્વલ્સ ટુ 3.0 એવું પ્રિન્ટ થઈને આપણને મળે છે. એની પછી સેકન્ડ જે આપણો રન છે એમાં જોઈએ તો આપણે બીટવાઇઝ XOR નાખેલો છે. તો બીટવાઇઝ XOR આપણે કેસમાં એક પણ નથી, એટલા માટે ડિફોલ્ટ જે પણ આપણું પ્રિન્ટર ફંક્શન છે કે નોટ અ વેલિડ એરિથમેટિક ઓપરેટર એ આપણને આઉટપુટ તરીકે ડિસ્પ્લે થઈને મળે છે. તેનો મિનિંગ એ થયો કે આ આપણું એક મિની કેલ્ક્યુલેટરની જેવું કામ કરે છે. આ ઉપરાંત મલ્ટિપલ ઇફેલ્સની ઇક્વિવેલન્સમાં આપણે સ્વિચ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરીએ તો સ્વિચ સ્ટેટમેન્ટથી આપણને આપણો પ્રોગ્રામ વધુ રીડેબલ લાગે છે. થેન્ક યુ.